વેલકમ સ્ટુડન્ટ્સ. ચાલો આપણે આગળના લેક્ચરમાં કે વિદ્યુત અવરોધકતા એક લાક્ષણિક ગુણધર્મ છે એના વિશે અભ્યાસ કરી ગયા, એના પરિબળો જોયા. હવે આજે આપણે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણની ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આગળનું હવે જે ચેપ્ટર છે એ મોટાભાગનું હોય જે છે આ ટોપિક ઉપર રિલેટેડ છે, દાખલાઓ પણ આમાંથી પૂછાય છે, બરાબર છે? તો એ જે ચેપ્ટર છે એનો એક ટોપિક છે કે ભાઈ અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું. શ્રેણી અવરોધોને આપણે શ્રેણીમાં જોડવાના છે કે શ્રેણી જોડાણમાં જો જોડવા હોય તો એના માટેનો નિયમ કયો છે. તો અવરોધોને શ્રેણીમાં જોડવા છે. હવે વિદ્યાર્થી મિત્રો, અવરોધોને જ્યારે આપણે શ્રેણી કે સમાંતરમાં જોડવા હોય ત્યારે માત્ર એક જ અવરોધની વાત નથી. અહીંયા આપણે અવરોધો છે, બરાબર છે, એ અવરોધકો છે એના તંત્રનો આપણે અવરોધ ગણવાનો છે. શું કરવાનું છે કે ભાઈ અવરોધોનું જે તંત્ર છે એ આપણે ગણવાનું છે. તંત્રમાં બે કે બે કરતાં વધારે અવરોધોનો સમાવેશ થશે, બરાબર છે? તો જ્યારે આપણે શ્રેણી કે સમાંતર જોડાણની વાતો કરતા હોઈએ અવરોધકોની, ત્યારે ત્યાં આપણે બે કે બે કરતાં વધારે અવરોધો લેવાના છે. હવે પહેલાં આપણે જોઈએ અવરોધોનું શ્રેણી જોડાણ. જો બે કે બે કરતાં વધુ, બે પણ ચાલે કે બે કરતાં વધુ એક નહીં ચાલે, બે હોવા જોઈએ કે બે કરતાં વધારે તમે ગમે તેટલા લઈ શકો. બે કે બે કરતાં વધુ અવરોધોને ક્રમશઃ એવી રીતે જોડવામાં આવે કે જેથી એકના છેડા સાથે બીજાનો છેડો અને તેમની સાથે વિદ્યુત ઉદ્ગમ જોડી બંધ માર્ગ તૈયાર કરવામાં આવે તો આ અવરોધો છે તે શ્રેણીમાં જોડાયેલા છે તેમ કહેવામાં આવે છે. આ સમજતા પહેલા એક વાત કે આપણે અવરોધો છે એને શેને અવરોધની શેને આપણે દર્શાવીએ છીએ, આર વડે, કેપિટલ આર વડે. અહીંયા ધારો કે આપણે ત્રણ અવરોધો લીધેલા છે, આર વન, આર ટુ અને આર થ્રી. આ ત્રણેય અવરોધોને મારે શ્રેણીમાં જોડવા છે. ત્રણેય અવરોધોને શેમાં જોડવાના છે? શ્રેણીમાં જોડવાના છે. ત્રણ અવરોધોને મારે શ્રેણીમાં જોડવા છે. તો અવરોધોનું આ શ્રેણી જોડાણ છે એને સમજવા માટે એક એકદમ તમને સિમ્પલ ઉદાહરણ આપું કે અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું. ધારો કે આપણા જ ક્લાસના કોઈ ત્રણ વિદ્યાર્થી હોય, બરાબર છે? એ ત્રણે ત્રણ વિદ્યાર્થી આવે અને શું કરશે કે સ્ટેજ ઉપર આવી અને હાથ છે આમ ફેરાવીને રાખશે. ધારો કે એ ત્રણ અવરોધો છે, એક અવરોધ મારી બાજુમાં કોઈ બીજો અવરોધ હોય તે અને એની બાજુમાં ધારો કે આ બાજુમાં કોઈ બીજો અવરોધ છે. ત્રણ વિદ્યાર્થીઓ છે એને પાસ પાસે આમ હું જેમ ઊભો છું, એક વિદ્યાર્થી મારી આ બાજુ ઊભો રહેશે અને એક વિદ્યાર્થી મારી આ બાજુ ઊભો રહે. હવે એ બધા જ વિદ્યાર્થીઓ આમ હાથ પોળા કરીને ઊભા રહેશે. તો ધારો કે આ જે બે હાથ છે એ છેડાઓ છે, બરાબર છે? મારી બાજુમાં આ બાજુમાં જે વિદ્યાર્થી ઊભો રહેશે એનું હું હાથ એ હાથ પકડી લઈશ, જ્યારે આ બાજુમાં વિદ્યાર્થી ઊભો રહેશે એનો હું ડાબો હાથ પકડી લઈશ, બરાબર છે? તો શું થશે કે ભાઈ પહેલો જે વિદ્યાર્થી હતો એનો એક હાથ ખુલ્લો હશે, બીજો હાથ મેં પકડેલો છે, બરાબર, મારો હાથે જોડેલો હોય. આ હાથ મારા બાજુવાળા વિદ્યાર્થીએ પકડેલો છે, એનો હાથ એની બાજુવાળો વિદ્યાર્થી પકડશે, એનો હાથ એની બાજુવાળો વિદ્યાર્થી પકડશે. એમ એક પછી એક જો ક્રમશઃ આપણે જોડતા જઈશું તો એ જોડાણ છે એને કહેવામાં આવે શ્રેણી જોડાણ, બરાબર છે? તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો એ પણ આપણી પાસે અવરોધો છે, બરાબર છે? ધારો કે આ એક બરાબર છે, તો આ જો અહીંયા જોડાણ થઈ ગયું, આ જોડાણ અહીંયા થઈ ગયું, આ છેડો અને આ છેડો એ છે x છેડો અને y છેડો. તો આપણે x અને y વચ્ચે ત્રણ અવરોધો r1 r2 અને r3 ને શ્રેણીમાં જોડેલા છે તેમ કહેવામાં આવે, બરાબર છે? આ x છેડો છે અને આ y છેડો છે, પછી આ બંને છેડાને આપણે ઉદ્ગમ સાથે જોડવાનું. ઉદ્ગમ એટલે કે ભાઈ બેટરી છે, પ્રવાહ આપવો હોય તો એમીટર જોડવો પડે, કળ જોડવી પડે, બરાબર? એમ પરિપથના બીજા બધા જે ઉપકરણો છે ને તે આપણે જોડવામાં આવે અને બંધ માર્ગ તૈયાર કરવામાં આવે તો એ જે જોડાણ તૈયાર થાય છે એને કહેવામાં આવે અવરોધોનું શ્રેણી જોડાણ.
સમજ પડી ગઈ? તો વિદ્યાર્થી મિત્રો, અવરોધોનું શ્રેણી જોડાણ એટલે કે બે કે બે કરતા વધુ બે પણ ચાલે, જરૂર કે આપણે ત્રણ લીધા છે, ચાર પાંચ એમ બે કરતા પછી વધારે ગમે તેટલા ચાલે. જો બે કે તેથી વધુ અવરોધોને ક્રમશઃ એટલે એક પછી એક એવી રીતે જોડવામાં આવે કે જેથી એકના છેડા સાથે બીજાનો છેડો, એકના છેડા સાથે બીજાનો છેડો, એની પછી બીજાની સાથે ત્રીજાનો છેડો, ત્રીજાની સાથે ચોથાનો છેડો, ચોથાની સાથે પાંચમાનો છેડો, પાંચમા સાથે છઠ્ઠાનો, એમ જેટલા આપણે અવરોધો લીધા હોય એ બધાને ક્રમશઃ એક પછી એક એક પછી એક એમ જોડવામાં આવે. અને એને જો આપણે વિદ્યુત ઉદ્ગમ એટલે જ્ઞાની સાથે આપણે જોડી દઈએ તો એ તૈયાર થતો જે બંધ માર્ગ છે એને કહેવામાં આવશે શ્રેણી જોડાણ. ખ્યાલ આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો, આ છે અવરોધોનું શ્રેણી જોડાણ. આ જોડાણને શું કહેવામાં આવશે? શ્રેણી જોડાણ. શ્રેણી એટલે એક પછી એક શ્રેણીમાં જોડીએ તે. ચાલો, તો આ વાત થઈ ગઈ શ્રેણી જોડાણની. સમજ પડી ગઈ એમાં? ઓકે, ચાલો તો હવે આપણે આગળ જોઈએ અવરોધોનું સમાંતર જોડાણ. સમાંતર જોડાણ, અવરોધોનું કેવું જોડાણ થશે? સમાંતર. જો બે કે તેથી વધુ અવરોધોને, વિદ્યાર્થી મિત્રો, શ્રેણી જોડાણ હોય કે સમાંતર જોડાણ હોય એમાં અવરોધો બે કે બે કરતા વધુ જ હંમેશા લેવામાં આવે છે. બે કે તેથી વધુ અવરોધોને અને વિદ્યુત ઉદ્ગમને કોઈ બે બિંદુ વચ્ચે જોડવામાં આવે તો એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલા છે તેમ કહેવામાં આવે. સમજાય? થોડું ઘણું સમજાયું છે, વ્યવસ્થિત સમજાવું કે જો બે કે તેથી વધુ અવરોધોને અને વિદ્યુત ઉદ્ગમને કોઈ બે બિંદુ વચ્ચે બધા જ જોડી દેવાનું. બરાબર છે? બે બિંદુઓ વચ્ચે બધાને જ જોડી દેવાનું તો એવું જે જોડાણ થશે એને કહેવામાં આવે અવરોધોનું સમાંતર જોડાણ. જેથી મિત્રો, આ અવરોધોના એક સમાંતર જોડાણની આપણી પાસે રેખાકૃતિ છે. એમાં જુઓ, આપણી પાસે બે છેડાઓ છે, આ એક્સ છેડો અને આ વાય છેડો. અવરોધ એક, એના બે છેડા હોય. હું અવરોધ એક છું, ધારો કે એના બે છેડા હોય. બરાબર છે? તો આ બંને જે છેડાઓ છે એને આપણે જોડેલા છે એક્સ અને વાય વચ્ચે. એવી રીતે અવરોધ ટુ, એને પણ એક્સ અને વાય વચ્ચે જોડેલા છે. એવી રીતે અવરોધ થ્રી, એને પણ એક્સ અને વાય વચ્ચે જોડેલા છે. તો બે કે બે કરતા વધુ અવરોધોને કોઈ બે બિંદુ વચ્ચે જોડવામાં આવે. આમાં કેવું, આપણે એક પછી એક લીધેલું હતું. બરાબર છે? એમ એક પછી એક નહીં, એકની ઉપર એક આમ એ રીતે જોડવામાં આવશે કે ભાઈ બે છેડાઓ હોય એ બે છેડાઓની વચ્ચે જ બધા જ અવરોધો અને વિદ્યુત ઉદ્ગમને પણ જોડવામાં આવે તો તૈયાર થતો જે માર્ગ છે કે તૈયાર થતું જે જોડાણ છે એને કહેવામાં આવશે સમાંતર જોડાણ. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીંયા આપણે એક્સ અને વાયની વચ્ચે આપણે ત્રણે ત્રણ અવરોધો અને એનો જે વિદ્યુત ઉદ્ગમ છે એને જોડેલા છે. બરાબર છે? તો આ પ્રકારનું જે જોડાણ છે એને કહેવામાં આવશે અવરોધોનું સમાંતર જોડાણ. કે બે કે બે કરતા વધારે અવરોધોને અને વિદ્યુત ઉદ્ગમને કોઈ બે બિંદુઓ વચ્ચે જ જોડવામાં આવે તો તૈયાર થતો જે પથ છે, જે માર્ગ છે, જે પરિપથ છે, એનું જે જોડાણ છે એને કહેવામાં આવશે અવરોધોનું સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે બે મારો એક બિંદુ છે ને બીજું બિંદુ છે. હવે બીજો કોઈ અવરોધ હોય, બીજો કોઈ વ્યક્તિ કે વિદ્યાર્થી આવે, એ મારો હાથ પકડી લે, આ હાથ પકડી લે, મારી બાજુમાં બે હાથથી મારા એના બે હાથથી મારા બે હાથ પકડી લેશે. હજુ કોઈ ત્રીજો વિદ્યાર્થી આવે, એ શું કરશે? અમારા જે બે હાથ જોડેલા હતા ત્યાં જ એને ઉભો રહી જશે. એટલે અમારો જે જોડવાનો જે ક્રમ છે આમ અથવા તો પાછળ અથવા તો આ રીતે આવ્યા કરશે. પણ આજે બે મારા હાથ છે, બધા જ વિદ્યાર્થીઓ મારા હાથ પકડે બે વાત, બધા જ વિદ્યાર્થીઓ જો મારા બે વાત પકડે, જે ધારો કે પાંચ વિદ્યાર્થીઓ છે મારા સિવાયના પાંચ વિદ્યાર્થીઓ. બરાબર છે? તો મારા પાસે આ ચારે વિદ્યાર્થીઓ જે છે મારા સિવાયના જે ચાર વિદ્યાર્થીઓ હોય એ મારા બે હાથ પકડશે. એટલે એક મન ઉભા રહી જાઉં, બીજો વિદ્યાર્થી આવશે એ પણ મારા બે હાથ પકડશે, એટલે એ અહીંયા ઉભા રહેશે, એની પાછળ બીજો. બરાબર? એમ જોડાણ થયા કરશે. તો આવું જે જોડાણ છે કે બે બિંદુ વચ્ચે જોડાણ થાય. બરાબર છે? તો એવો જે અવરોધનું જોડાણ છે એને કહેવામાં આવશે સમાંતર જોડાણ. બરાબર છે? તો આજુ અહીંયા એક બે અને ત્રણ અવરોધો છે એનું જોડાણ થશે એ કહેવાશે સમાંતર જોડાણ. બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો, યાદ કરો કે જ્યારે આપણે એમીટર અને વોલ્ટમીટરની વાત કરી હતી કે એમીટર અને વોલ્ટમીટર, એમીટર એટલે શું? કે એમીટર એટલે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું માપન કરતું સાધન. બરાબર છે? એમીટર શું છે કે ભાઈ વિદ્યુત
પ્રવાહનું પરિપથમાં માપન કરી આપે. અત્યારે મેં તમને કીધું હતું, હું તમને યાદ કરાવીશ કે એ જે સાધન છે બરાબર છે એમીટર, બરાબર એમીટર એ ઓછા ઓછા વોલ્ટેજવાળું, ઓછા અવરોધવાળું, એટલે ઓછા અવરોધવાળું હોય એટલે એને હંમેશા એમીટરને હંમેશા પરિપથમાં સાથે શ્રેણીમાં જ જોડવામાં આવે છે. બરાબર છે, કોઈ બિંદુ પાસે ધારો કે આપણે એનો પ્રવાહ માપવો હોય તો આપણે એને કેમાં જોડવું પડે, શ્રેણીમાં જોડવું પડે. ધારો કે જો અહીંયા ખાલી હું તમને એક સવાલ પૂછું કે આ જે સાદી કળ છે આને ભૂલી જાઓ, સાદી કળ, બેટરી અને એમીટર આ ત્રણનું જોડાણ કેવું થશે? એમીટર, બેટરી અને સાદી કળ જો એક પછી એક જોડેલા છે, આનો એક છેડો આની સાથે, આનો બીજો છેડો આની સાથે, આનો બીજો છેડો આમ જોડેલો છે, તો અત્યારે બધાનું જોડાણ છે, અત્યારે પરિપથમાં બધાનું જોડાણ, બધાનું જોડાણ કેવું થશે? શ્રેણીમાં. બરાબર છે, એક બે ત્રણ ચાર બધા ત્રણે ત્રણ અવરોધો અને આ બધાને કેવા જોડેલા છે? શ્રેણીમાં જોડેલા છે. તો એમાં આપણે તમને કીધું એમ કે જ્યાં આપણે જો અહીંયા પણ આ ત્રણ અવરોધ R1 R2 અને R3 એનું જોડાણ સમાંતર છે, પરંતુ અહીંયા આપણે વાત કરીએ પરિપથમાં કે બે કળ, બેટરી અને એમીટર એ પાછા શ્રેણીમાં છે, આને સાથે આપણે કોઈ લેવા દેવા નથી, એ તો શ્રેણીમાં જોડાયેલા હોય, પરંતુ આપણે માત્ર અહીંયા અવરોધોનું સમાંતર જોડાણની વાત કરી છે. અવરોધો કેવા જોડેલા છે? ત્રણે ત્રણ સમાંતર જોડેલા છે. બીજું મેં તમને વોલ્ટમીટર વિશે કીધું હતું કે વોલ્ટમીટર શું કામ કરશે, કે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજનું માપન કરશે. બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું માપન કરે એને જ વોલ્ટેજ કહેવામાં આવે. અને વોલ્ટમીટર છે એ ઊંચા અવરોધવાળું સાધન છે, એટલે એને પરિપથમાં જ્યાં આપણે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ માપવો હોય ત્યાં હંમેશા સમાંતર જોડવામાં આવે છે. બરાબર છે, વોલ્ટમીટરને કેવું જોડવામાં આવશે? હંમેશા સમાંતર. એટલે ધારો કે મારે આ ત્રણ અવરોધો છે R1, R2 અને R3 એને આપણે X અને Y છેડા વચ્ચે જોડેલા છે. જો એમની વચ્ચે મારે એની વચ્ચેનો મારે વોલ્ટેજ માપવો હોય તો એને મારે સમાંતર જોડવું પડે. જો તો આ કેવું જોડાણ થઈ ગયું, X અને Y આ બે છેડા વચ્ચે છે, બરાબર છે, એની વચ્ચે ત્રણ અવરોધો R1, R2 અને R3 ને મેં શ્રેણીમાં જોડેલા છે, પણ મારે એની સાથે એટલે કે X અને Y છેડો એની સાથે મારે વોલ્ટમીટર છે જે બે છેડા વચ્ચે જોડવું પડે, તો આ ત્રણે ત્રણ અવરોધો અને એનું વોલ્ટમીટર સાથેનું જોડાણ કેવું થશે? સમાંતર. ખ્યાલ આવે છે? તો આ થઈ ગયું સમાંતર જોડાણ. આને કહેવાય સમાંતર જોડાણ, કે અવરોધો અને વોલ્ટમીટર સમાંતર છે. જો બે છેડા વચ્ચે બધા જ અવરોધો કેવું જોડવામાં આવે તો એને કહેવાય સમાંતર જોડાણ, પણ એક પછી એક પછી એક પછી એક જોડવામાં આવે તો એને કહેવાશે સમાંતર જોડાણ. ધારો કે મારે અહીંયા X અને Y વચ્ચે વોલ્ટેજ માપવો છે તો પણ ત્યાં હું વોલ્ટમીટર સમાંતર જોડી શકું, અને જે બિંદુ આગળ વોલ્ટેજ માપવો હોય બરાબર છે ત્યાં વોલ્ટમીટર હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે અને સમાંતર જોડવામાં આવશે, જ્યારે એમીટર હંમેશા શ્રેણીમાં જ જોડવામાં આવે ઉદ્ગમની સાથે. ખ્યાલ તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા અવરોધોનું શ્રેણી જોડાણ અને અવરોધોના સમાંતર જોડાણ વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ એ અવરોધોનું જે સમાંતર શ્રેણી જોડાણ છે એ શ્રેણી જોડાણનો આપણે અહીંયા અભ્યાસ કરીએ, કે ભાઈ અવરોધોનું શ્રેણી જોડાણનો અભ્યાસ કરવો છે, કે ભાઈ અવરોધોને આપણે શ્રેણીમાં જોડેલા હોય તો એમાં કેવી ઘટનાઓ બનતી હશે એ આપણે એક પ્રવૃત્તિ દ્વારા જોવાની છે. તો આપણે ચાલો કોઈ પણ ધારો કે આપણે ત્રણ અવરોધો લઈ લઈએ, R1, R2 અને R3, એ ત્રણ અવરોધોને મારે શ્રેણીમાં જોડવા છે. શેમાં જોડવાના છે? શ્રેણીમાં. અને શ્રેણીમાં જોડી એક પરિપથ તૈયાર કરવાનો છે. બરાબર છે, ચાલો તમને એવો પણ સવાલ કરી રાખે કે R1, R2 અને R3 કંઈક એના મૂલ્યો આપી દઈ. બરાબર છે, આ ત્રણ અવરોધોને ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડતા તૈયાર થતો પરિપથ ડ્રો કરો, તો આપણે આ રીતનો પરિપથ ડ્રો કરવાનો છે. તો આપણે ધારો કે ત્રણ અવરોધો કીધા છે, એક, બે અને ત્રણ. તો ત્રણે ત્રણ અવરોધો છે એના નામ આપણને ખબર, ધારો કે R1, R2 અને R3 છે. ધારો કે એને આપણે એને શેમાં જોડવાના છે? શ્રેણીમાં. ધારો કે એને આપણે એના કંઈ પણ મૂલ્ય હોય એને આપણે એક પછી એક જોડી દીધા, તો એનું જોડાણ કેવું થઈ ગયું? શ્રેણી જોડાણ. બરાબર છે, ચાલો હવે એને ઉદ્ગમ સાથે જોડી દઈએ, એટલે ત્યાં એમીટર જોડી દેવાનું.
સાથે એક બેટરી હશે, એક સાદી કળ હોય, બરાબર છે. હવે એમાંથી પસાર થતો પ્રવાહ બતાવી દેવાનો, ધનથી ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધી, એટલે આમ કે પ્રવાહ પસાર થતો હશે, બરાબર. એક બંધ માર્ગ તૈયાર થઈ ગયો. તો આ અવરોધોનો વિદ્યાર્થી મિત્રો શ્રેણપટે શ્રેણી જોડાણ દર્શાવતી આકૃતિ છે, બરાબર છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ધારો કે આ એક્સ અને વાય છેડા વચ્ચે આપણે જોડેલા છે, અને એક્સ અને વાય છેડા વચ્ચે જો મારે વોલ્ટેજ માપવો હોય તો વોલ્ટમીટરને કેવું જોડવું પડે, સમાંતર જોડવું પડે. તો અવરોધોનું શ્રેણી જોડાણની આપણે વાત કરવાની છે, તો ત્રણ અવરોધો R1, R2 અને R3ને મેં શ્રેણીમાં જોડી દીધા, બરાબર છે. હવે શું કરવાનું છે, કળ કે બંધ કરી આપણે એમિટરમાંથી, આ વખતે એમિટરમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એ પ્રવાહ આપણે માપવાનો છે, બરાબર છે. તો આ વખતે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ આપણે માપવાનો છે, ધારો કે તે I જેટલો છે, બરાબર છે. આ તો શું થઈ ગયું કે ભાઈ જે આ જે વાહકતાર છે, વાહકતારમાંથી પરિપથમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એ આપણે માપ્યું. તો કે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ આપણને મળે છે કેપિટલ I જેટલો. હવે શું કરીએ કે ભાઈ મારે અવરોધ R1માંથી, અવરોધ R2માંથી અને અવરોધ R3માંથી એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે તે મારે માપવો છે. તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ મારે માપવો હોય, ચલો અત્યારે વોલ્ટમીટરની કામ નથી એટલે આપણે વોલ્ટમીટરને છોડી દઈએ, જરૂર નથી. ચાલો માત્ર જો આ રીતે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ આપણે માપી શકીએ. પરંતુ ધારો કે મારે R1, અવરોધ R2 અને અવરોધ R3માંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એ પણ માપવો છે. તો શું કરીએ વિદ્યાર્થી મિત્રો, આ જ પરિપથની અંદર વારાફરતી આપણે પહેલા એમિટરને અહીંયા જોડી દેવાનું છે, બરાબર છે. તો એમાંથી પસાર થતો પ્રવાહ માપીએ તો એ R1માંથી પસાર થતો પ્રવાહ મળે છે. ફરી વખત એમિટરને અહીંયાથી છોડી અહીંયા જોડી દેવાનું, ત્યારે પરિપથનો પ્રવાહ માપવો પડે ચાલુ કરીને. તો અવરોધ R2માંથી પસાર થતો પ્રવાહ મળે, પછી અહીંયાથી છોડીને અહીંયાથી માપો, એમ વારાફરતી એકવાર અહીંયા જોડો, એકવાર અહીંયા જોડો, એકવાર અહીંયા જોડો. અને મેઇન તો આપણે જોડેલું હતું ત્યારે આપણને પરિપથમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે, આ જેટલો. તો વારાફરતી R1, R2 અને R3માંથી પસાર થતો પ્રવાહ I જ મળે છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રવૃત્તિ કરી કે ભાઈ સૌથી પહેલા આપણે શું કર્યું કે એક જે મેઇન પરિપથ હતો એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો મળે છે, તો કે ભાઈ આપણને I જેટલો મળે છે. હવે વારાફરતી આ અહીંયાથી છોડીને એકવાર R1 પાસે જોડી દો, R2 પાસે જોડી દો, R3 પાસે અહીંયા જોડી દો, તો એમ વારાફરતી અવરોધના સ્થાન, એમિટરનો સ્થાન આપણે સ્થાનમાં ફેરફાર કરીએ છીએ, તો દરેકે દરેક વખતે આપણને જે અવરોધ છે એ I જેટલો જ મળે છે, બરાબર છે. તો એના પરથી આપણે શું કહી શકાય કે અવરોધોના શ્રેણી જોડાણમાં, અવરોધોનું જે શ્રેણી જોડાણ છે એ અવરોધોના શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેવો હશે, સમાન I જેટલો જ હોય. અને તે પરિપથના પ્રવાહ જેટલો જ હોય છે, એને જેટલો જ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આનો એક અભ્યાસ કરતા આપણને એવું તારણ મળે છે કે વાહક જ્યારે ત્રણ કોઈ ગમે તેટલા અવરોધ હોય તો એને જો શ્રેણીમાં જોડવામાં આવે, અવરોધનું જોડાણ આપણે જ્યારે શ્રેણીમાં કરીશું ત્યારે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ છે તે હંમેશા સમાન જ હોય. આમાંથી જેટલો પ્રવાહ પસાર થતો હોય એટલો જ આમાંથી થાય ને એટલો જ આમાંથી થાય. કયા કિસ્સામાં, કે જ્યારે એને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે. એટલે કે ધારો કે આમાંથી આ જેટલો પ્રવાહ પસાર થતો હોય તો આમાંથી આ જેટલો થાય, આમાંથી પણ આ જેટલો થાય, બધામાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે, આ જેટલો. અને તે પર
પરિપથના પ્રવાહ જેટલો જ હોય અને વળી એ પાછો પરિપથમાંથી જેટલો પ્રવાહ ધારો કે પરિપથમાંથી આ જેટલો પ્રવાહ પસાર થાય છે તો એને સમાન જ હશે બરાબર છે તો આ પ્રવૃત્તિ પરથી આપણને એક એવું તારણ મળે છે કે ભાઈ અવરોધને જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ સમાન જ હશે અને તે પરિપથના પ્રવાહ જેટલો જ હોય અને પરિપથમાં અહીંયા જેટલો પ્રવાહ હોય એ પરિપથના પ્રવાહ જેટલો પડશે બરાબર છે ચાલો હવે આ તો થઈ ગયું પ્રવાહનું તારણ ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો વોલ્ટેજનો અભ્યાસ કરવાનો છે તો ફરીવાર વોલ્ટેજનો અભ્યાસ કરવા માટે આપણે સેમ ત્રણ અવરોધોનું સમાન અને શ્રેણી જોડાણ કરવાનું છે એક અવરોધ બીજો અવરોધ ત્રીજો અવરોધ એક બેટરી જોડી દેવાની છે એક સાદી કળ જોડી દેવાની છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો જેમ આપણે ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહનો અભ્યાસ કરવો હતો તો શું કર્યું કે પહેલા પરિપથમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે તે માપી લીધું તે આવી જેટલો મળે છે પછી અલગ અલગ અવરોધો R1માંથી માપો R2માંથી માપો R3માંથી માપો ત્યારે આપણને I I I જેટલો જ મળે છે તો કોનો જેટલો છે કે પરિપથમાંથી પસાર થતા પ્રવાહ જેટલો છે તો એવો જ અભ્યાસ આપણે વોલ્ટેજનો કરવાનો છે તો શું કરીએ કે સૌથી પહેલા X અને Y છેડા વચ્ચે મારે વોલ્ટેજ માપવો છે પહેલા શું કરવું છે X અને Y છેડા વચ્ચે મારે વોલ્ટેજ માપવો છે તો વોલ્ટમીટરને એની વચ્ચે જોડવું પડે બરાબર છે તો X અને Y છેડા વચ્ચેનો વોલ્ટેજ તમે જોડી દો એટલે અહીંયા જે પરિપથમાં તમને વોલ્ટેજ જે મળશે એ કયો મળશે કે X અને Y આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ મળે અને એ વોલ્ટેજ કે કોનો હશે તો બેટરીના વોલ્ટેજ જેટલો એટલે કે પરિપથનો જે વોલ્ટેજ હોય એના જેટલો જ હોય બરાબર છે X અને Y વચ્ચે વોલ્ટમીટર જોડતા આપણે વોલ્ટેજ છે ધારો કે V જેટલો મળે બરાબર તો આ શું મળી ગયું કે ભાઈ બેટરીનો જે વોલ્ટેજ છે બરાબર એ આ બે છેડા વચ્ચે આપણને V જેટલો વોલ્ટેજ મળે છે હવે શું કરીએ કે ભાઈ મારે વારાફરતી R1 R2 અને R3 આ જે ત્રણ અવરોધો છે R1 R2 અને R3 એ ત્રણ અવરોધોના પણ વોલ્ટેજ માપવા છે જુદા જુદા સેપરેટલી માપવા છે અલગ અલગ તો શું કરવું પડે કે મારે ધારો કે પહેલા R1 નો વોલ્ટેજ માપવો છે બરાબર છે તો માત્ર વોલ્ટમીટર છે એને જ સમાંતર જોડવું પડે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાલી યાદ રાખો કે વોલ્ટમીટર હંમેશા આપણે સમાંતર જોડવાનું હોય બરાબર છે તો અહીંયા જો આપણે જે વોલ્ટમીટર છે આ વોલ્ટ વોલ્ટમીટર એ આ રીતે સમાંતર જોડી દીધું તો અહીંયા આપણને જે મળતો વોલ્ટેજ છે જે પણ કંઈ મળશે ધારો કે V1 મળે છે તો એ કોનો વોલ્ટેજ થશે R1 નો એ રીતે મારે R2 નો માપવો છે અહીંયાથી છોડી R2 ને સમાંતર જોડી દો બરાબર છે આનો વોલ્ટેજ માપી લો તો ધારો કે માપતા આનો વોલ્ટેજ V1 આનો વોલ્ટેજ V2 અને આનો વોલ્ટેજ V3 મળે છે હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે આ જ્યારે અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે બરાબર અને એના જે વોલ્ટેજ આપણે માપીએ છીએ તો એ વોલ્ટેજ એક સરખા મળતા નથી પરંતુ જુદા જુદા મળે છે ધારો કે R1 નો વોલ્ટેજ V1 મળે છે R2 નો વોલ્ટેજ V2 મળે છે અને R3 નો વોલ્ટેજ V3 મળે છે બરાબર છે એના વોલ્ટેજ કેવો મળે છે જુદા જુદા અવરોધ ધરાવતા જુદા જુદા R1 ઇઝ નોટ ઇક્વલ ટુ R2 ઇઝ નોટ ઇક્વલ ટુ હોય ત્યારે બરાબર છે કે R1 R2 અને R3 એ ત્રણ અવરોધો છે એના વોલ્ટેજ કંઈક આપણને V1 V2 અને V3 જેટલા મળે છે અને આ જે V વોલ્ટેજ છે એ કોનો છે તો કે પરિપથનો વોલ્ટેજ છે પણ આ જે અવરોધો આ જે વોલ્ટેજ છે V1 V2 V3 જો એનો સરવાળો કરવામાં આવે તો એ પરિપથના વોલ્ટેજ જેટલો જ મળે છે એટલે કે બેટરીના વોલ્ટેજ જેટલો મળે છે બરાબર છે કે આ વિદ્યાર્થી મિત્રો એની અવરોધોની એક બીજી લાક્ષણિકતા થઈ ગઈ એટલે કે ભાઈ એનો જોડાણ કરતા આપણને આ ઉદાહરણ મળે છે કે જ્યારે અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે દરેક અવરોધમાંથી દરેક અવરોધનો જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ જુદા જુદા હોય છે અને એનો સરવાળો એ પરિપથના કુલ વોલ્ટેજ જેટલો હોય છે બરાબર છે એટલે V1 V2 V3 આનો વોલ્ટેજ આનો વોલ્ટેજ આનો વોલ્ટેજનો સરવાળો જો કરો તો પરિપથનો જે કુલ વોલ્ટેજ છે એ કુલ વોલ્ટેજના સરવાળા જેટલો હોય છે એટલે આવી ગયું તો વિદ્યાર્થી મિત્રો આજે છે એ આપણે અવરોધોનું શ્રેણી જોડાણ અને એનું સમાંતર જોડાણ જોયું
એના ઉપરથી આપણે બે તારણો છે એ લીધા કે ભાઈ જ્યારે અવરોધોનું શ્રેણી જોડાણ કરવામાં આવે ત્યારે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ સમાન જ હોય અને એ પરિપથમાંથી પસાર થતા પ્રવાહ જેટલો હોય. જો વોલ્ટેજની વાત કરવામાં આવે તો વોલ્ટેજ છે એ અલગ અલગ હશે અને એનો જો સરવાળો કરવામાં આવે તો એનો સરવાળો પરિપથના કુલ વોલ્ટેજ જેટલો થાય છે. બેની વસ્તુ યાદ રાખજો, આપણે આગળ જ્યારે એની લાક્ષણિકતા ભણીશું ત્યારે કામ આવશે. થેન્ક યુ.